ક્વેશ્ચન સ્વાધ્યાયનો દાખલા નંબર 14 શું આપેલું છે? આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવે છે. ત્રણ વિદ્યુત ભારના આપણે ચિહ્ન આપવાના છે. કયો વિદ્યુત ભાર ધન છે કે કયો વિદ્યુત ભાર ઋણ છે એ આપણે દર્શાવવાનું છે. અને કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે? કયા વિદ્યુત ભાર માટે દળ, વિદ્યુત ભાર અને દળ Q/M નો ગુણોત્તર વધારે હશે એ આપણે કહેવાનું છે. ચાલો જુઓ. તો આપણે કીધું હતું કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય, ધારો કે અહીંયા પ્લસ થી માઇનસ છે આ દિશામાં, અહીંયા પ્લસ અહીંયા માઇનસ, ધારો કે તમે અહીંયા એક માઇનસ ઇલેક્ટ્રોન મૂકો છો તો એ કઈ દિશામાં ગતિ કરે? પ્લસ બાજુ. અને પ્લસ મૂકો તમે તો એ કઈ બાજુ ગતિ કરે? ઋણ બાજુ આકર્ષે. તો અહીંયા આકૃતિમાં જોવો તો 1 અને 2 એનો ગતિપથ બદલાવીને, આ મૂળ ગતિપથ હતો, આનો મૂળ ગતિપથ આ રીતના હતો અને આનો ગતિપથ આ રીતે છે ને, જોવો તો. તો આનો ગતિપથ 1 અને 2 કઈ બાજુ ગયા? પ્લસ બાજુ. એનો મતલબ શું થયો? 1 અને 2 કેવા હોવા જોઈએ? ઋણ વિદ્યુત ભાર હોવા જોઈએ. 1 અને 2 કેવા હોવા જોઈએ? ઋણ વિદ્યુત ભાર. તો જ ઉપરની બાજુ આકર્ષણ અનુભવે ને. પ્લસ પ્લેટ બાજુ આકર્ષણ ક્યારે અનુભવે? જ્યારે એની પાસે ઋણ વિદ્યુત ભાર હોય ત્યારે. અને ત્રીજો વિદ્યુત ભાર ઋણ બાજુ જાય છે તો એનો મતલબ શું થયો? ત્રીજો વિદ્યુત ભાર કેવો હશે? પ્લસ હશે. ત્રીજો વિદ્યુત ભાર કેવો હશે? પ્લસ હશે. ચાલો બીજો આપણે શું શોધવાનું છે? Q/M નો ગુણોત્તર જોવાનો છે ને. ચાલો સૂત્ર જોવો તો વાય બરાબર 1/2 L લીધો છે ને, L સ્ક્વેર અપોન Vx નો સ્ક્વેર. ચાલો જુઓ તો વાય કેના ઉપર, આ બધા કેસ માટે જુઓ તો પ્લેટનું અંતર, ધારો કે L છે તો અહીંયા પ્લેટનું અંતર હું L રાખીશ. ઇનિશિયલ સ્પીડ બધાની Vx અચળ કરી દઉં ત્રણે ત્રણ માટે. પછી જુઓ તો બધાનો વિદ્યુત ભાર Q, આ ઇલેક્ટ્રોન છે આ પ્રોટોન હોય તો બધાના વિદ્યુત ભાર કેવા? સરખા. ક્યુ અને એમ ખાલી બદલશે વિદ્યુત ક્ષેત્ર અચળ. તો વાયની કિંમત કેના ઉપર આધાર રાખે છે? Q/M ઉપર આધાર રાખે છે. ચાલો Q/M નો જેમ કિંમત વધારે એમ વાય કેવો હશે? વધારે હશે. વાય ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ શું થાય છે? Q/M. તો જેમ Q/M નો ગુણોત્તર વધારે તો વાય વધારે. તો આકૃતિ જુઓ તો, ધારો કે હું આને અહીંયાથી આ રીતના જોઈન્ટ કરી દો સ્ટ્રેટ લાઈન, તો આના માટેનો વાય જુઓ, આના માટેનો વાય જુઓ અને આના માટેનો વાય જુઓ. ચાલો આકૃતિમાંથી કયા માટેનો વાય વધારે છે? તો આકૃતિ પરથી કણ 3 નો વાય વધારે છે. તેથી કણ 3 માટે Q/M નો ગુણોત્તર વધારે હશે. ચાલો સાવ કેવો છે? લલુ પંજુ જેવો છે ને, આવડી જાય ને, કંઈ વાંધો નહીં. ચાલો આપણે અહીંયા થઈ ગયું આપણા માટે એક્ઝામ્પલ નંબર 1.14.